નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જરા સર આજના આ ઓનલાઈન સેશન માં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ જે લેક્ચર આપણે જોયા તેમાં આપણે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ની વાત કરી રહ્યા, આજે જે આપણે નવા સેન્ટેન્સ પેટર્ન ની વાત કરશું. તો રિપોર્ટેડ સ્પીચ માં આજનું આ નવો સેન્ટેન્સ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કોને કહે, તો તેના વિશે જણાવી દો કે જે વાક્યમાં જુદા જુદા ભાવ છે રજૂ થતા હોય, જેવા કે વિનંતી છે, સૂચના છે, સૂચન છે, ધમકી છે, ઓર્ડર છે, આવા ભાવ જે રજૂ થતા વગેરે ભાવ રજૂ થતા હોય તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આજ્ઞાર્થ વાક્યો છે તેની ખાસિયત છે, આજ્ઞાર્થ વાક્યમાં જે સેન્ટેન્સ આપણે સેન્ટેન્સની શરૂઆત પ્લીઝ અથવા કાઇન્ડલી અથવા તો ઈ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ઈ સેન્ટેન્સની શરૂઆત ક્રિયાપદથી થાય છે એટલે તમને ખ્યાલ આવશે. યાદ રાખજો, આજ્ઞાર્થ વાક્ય છે કે નહીં તે ખ્યાલ ક્યારે આવે, તો કે આજ્ઞાર્થ વાક્ય છે તેમ ખ્યાલ ત્યારે આવે જ્યારે તમે સેન્ટેન્સ જોશો. સેન્ટેન્સની શરૂઆતમાં કરતા કે સહાયક નો આપેલું, પણ શરૂઆત છે ક્રિયાપદથી કરેલું અને સમજણ આ સેન્ટેન્સ છે તે કેવું છે, તો કે ઇમ્પેરેટિવ. વિદ્યાર્થી મિત્રો, આના થોડાક નિયમો છે. તમે કોઈ પણ મટીરિયલ હોય તમારી પાસે તો એ ખોલી પર રાખજો. એના નિયમો છે એ થોડાક હું બરોબર નથી લખતો, હું તમને કંઈક ક્લેરિફાય કરી દઉં છું. તો આવા આજ્ઞાર્થ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ છે તેનું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવા માટે એક તો એ સેટ ટુ નું આપણે શું કરશું. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ માં ડાયરેક્ટ સ્પીચ નું ઇન્ડાયરેક્ટ સ્પીચ કરવા માટે સેટ ટુ છે, એટલે આપણું આરબી છે એ વાક્યના ભાવાર્થ પ્રમાણે મુકાય છે. વાક્યનો ભાવાર્થ, દાખલા તરીકે ધ પ્રિન્સિપાલ સેટ ટુ ધ પ્યુન, પ્રિન્સિપાલ છે પ્યુન ને કહે છે ગેટ આઉટ. આ સેન્ટેન્સ માં છે પ્રિન્સિપાલ છે તે પ્યુન ને રિક્વેસ્ટ કરે છે, ધમકી આપે છે, સૂચના આપે છે, સલાહ આપે છે, સૂચન કરે છે, તે અર્થમાં છે, સમજાય છે. આપણું આગળ આવશે દાખલા તરીકે વિનંતી કરતા હોય તો રિક્વેસ્ટેડ, સૂચન કરતા હોય તો સજેસ્ટેડ, સૂચના આપતા હોય ઇન્સ્ટ્રક્ટેડ આપેલા છે. તમારું પોસ્ટર જે તમે હશે તમારું પાસે મટીરિયલ એમાં આપેલું જ છે. ધમકી આપે તો થ્રેટન, ત્યાર પછી કોઈ સ્પષ્ટતા ન હોય, કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે ટોટ અથવા આસ, આના ઉપર ધ્યાન વધારે આપજો. જ્યારે વાક્યમાં કોઈ સ્પષ્ટતા ન થતી હોય શું કહેવા માંગે છે, ભાવાર્થ શું છે વાક્યનો, આજે આપણે મનમાં મૂકવાનું છે, ભાવાર્થ ખ્યાલ ન આવે તો ટોટ અથવા આસ મૂકવું. વિદ્યાર્થી મિત્રો, હવે સંયોજક તરીકે ઇનોટેડ કોમા કાઢીને જે સંયોજક તરીકે આપણે મૂકીએ છીએ, તો વાક્ય છે હકાર હોય તો સંયોજક છે આપણો, એટલે કન્જંક્શન. જે આપણું કન્જંક્શન છે, આપણું કન્જંક્શન ટુ આવશે. જો નકાર હોય ડોન્ટ, જો સેન્ટેન્સ નકાર હોય વાક્ય આપણે એના વિના, કારણ કે આ સેન્ટેન્સ છે એ સદા વર્તમાન કાળ માં રૂ ખ્યાલ છે ને, રૂ ડસ કેર ઉપયોગ થાય, નકાર છે ને ડોન્ટ આવી છે, પણ નોટ નકાર છે તો નોટ. તો આપણે આરબી ની વાત કરી ગયા, પછી કન્જંક્શન ની વાત કરી ગયા. તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ માં આરબી છે વાક્યના ભાવાર્થ પ્રમાણે અને કન્જંક્શન છે નોટ ટુ નકાર હોય ત્યારે અને ટુ વાક્ય નકાર હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વાત કરીએ આ સેન્ટેન્સ માં છે કોઈ પણ પરિવર્તન છે સર્વનામ સિવાય છે એમાં થતો નથી. સર્વનામ અથવા એવા શબ્દો આપેલા હોય, સમય સૂચક શબ્દો મેં તમને કરાવ્યા આગળ લેક્ચરમાં, તેવા શબ્દોમાં ફેરફાર થાય, બાકી કારણો તો ફેરફાર થાય. શું કામ નથી થતો, ઇન્ફિનિટી ટુ વાળું રૂપ આવે છે, ટુ અથવા નોટ ટુ, ટુ સાથે મુકાય ને ક્રિયાપદ, એટલે ક્રિયાપદમાં કોઈ પણ ચેન્જ થાય નહીં. ક્રિયાપદ આ છે કે ગેટ નો ગોટ ન કરે, કારણ કે ઇન્ફિનિટી ટુ આવે છે એટલે કાળમાં છે. આપણે આવેલા સેન્ટેન્સમાં કાળમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં.
તેથી મિત્રો હવે આપણે સેન્ટેન્સ આપેલા છે એ વ્યવસ્થિત કરાવો જે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ ના છે તો પહેલો સેન્ટેન્સ છે ધ પ્રિન્સિપલ સેટ ટુ ધ ફ્યુ ગેટ આઉટ ફર્સ્ટ સ્ટેપ આપણે તો કરીએ છે કે રિપોર્ટર કે મુખ્ય પ્રિન્સિપલ હવે તમને મેં કીધું છે સેટ ટુ આપણે આર બી છે ફર્સ્ટ સ્ટેપ શું મુખ્ય ગેટ આઉટ આમાં ભાવાક છે કેવો રૂતા પ્રિન્સિપલ ક્યું ને ગેટ આઉટ એમ કહી દે તો કઈ એને વિનંતી નથી પહેલી વાત પ્લીઝ અથવા કાઈ ની જો શબ્દ પડે તો વિનંતી થાય છે રિક્વેસ્ટ નથી કરતા બરાબર રિક્વેસ્ટેડ આવે નહીં પછી એને સૂચના નથી આપતા એડવાઇસ એમ સલાહ નથી તો માં ભાવાર્થ શું છે તો તમને ખ્યાલ આવે છે ભાવાર્થ છે એને હુકમ કરે છે આજ્ઞા કરે છે તો શું આવશે ઓર્ડર રેડીનેસ સેટ ટુ મે શું કહેવું આરબી તો આપણો ફર્સ્ટ સ્ટેપ આરબી ઓર્ડર ધ કોને ધ ફ્યુલ ત્યાર પછી સંયોજક તરીકે ટુ કે નોટ ટુ તો વાક્ય હકાર છે ટુ ગેટ આ સેન્ટેન્સ પૂર વિદ્યાર્થી મિત્રો ઇમ્પરેટિવ સેન્ટેન્સ રિપોર્ટેડ સ્પીચ માં ક્રિયાપદ પહેલા ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય વાક્ય ભાવક પ્રમાણે આ બી ત્યાર પછી ટુ અથવા નોટ ટુ તો વાક્ય હકાર છે કે નકાર તે પર આધારિત છે વાક્યનું કરવાનું છે આ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ છે મેનેજર બ્રિંગ તો જે સ્ટેપ પ્રમાણે ચાલે છે મેનેજર તો આપો સેન્ટેન્સ લો છો મેનેજર બ્રિંગ મી ધીસ ફાઇલ સૂન રામુ રામુને કહે છે કોણે કહે છે રામુને મેનેજર રામુને કહે છે તો રામુ છે કદાચ એનો એમ્પ્લોય છે બરાબર કાફાયો ક્યું હોઈ શકે તો મેનેજર રામુને કહે છે બ્રિંગ મી ધીસ ફાઇલ સૂન ઝડપથી છે આ ફાઇલ મને આપ મને લઈ આવ્યો બ્રિંગ એટલે લઈ આવ્યો બ્રિંગ એટલે લઈ આવ્યો તો રામુને કહે છે તો મેનેજર છે એને વિનંતી નથી કરતો પ્લીઝ કેરી યોર શબ્દો નથી સૂચના નથી આપતો સૂચન નથી કરતો એટલે શું કરે છે તો અહીંથી આપણે આ બુદ્ધિ જ મેનેજર શું કરે છે તો વાર બી ઓર્ડર લિસનર કોણ છે તો કે રામ લિસનર યો રામ રેડી આ ફર્સ્ટ સ્ટેપ ત્યાર પછી સંયોજક તરીકે ટુ કે નોટ ટુ વાક્ય જો સેન્ટેન્સ કેવું છે હકાર છે ને નકાર છે નહીં તો શું મુખ્ય સંયોજક ટુ બ્રિંગ બ્રિંગ શું થશે બ્રોટ નહીં ટુ નોટ ટુ સંયોજક આવે છે ઇન્ફિનિટિવ રૂપ વાળા ઇન્ફિનિટિવ ટુ વાળા છે ને એમાં ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં તો બ્રિંગ છે બ્રિંગ જ મૂકી દેશું બ્રિંગ સર્વનામમાં ફેરફાર થશે મી મી એટલે કોણ મેનેજર તો મી છે એને આપવાનું છે તે વ્યક્તિની વાત થાય છે મેનેજર એટલે હિમ મેનેજર કોઈ લેતી હોય તો શું આવે હ બ્રિંગ હિમ ધીસ નું શું કરશો ધેટ મેનેજર ઓર્ડર રામ ટુ બ્રિંગ હિમ ધેટ ફાઇલ સૂન મેનેજર રામને હુકમ કર્યો કે તે ફાઇલ છે તે ઝડપથી તેને લઈ આપે એવું હું બોલું કે મેનેજરે રામને કીધું કે તે ફાઇલ છે તેને ઝડપથી લઈ આપે વિદ્યાર્થી મિત્રો ફેર એટલો છે બાકીનો ભાવાર્થ સમજાશે તો તમને સેન્ટેન્સ છે ઈઝી લાગશે જો વાક્યનો ભાવાર્થ ન સમજાય કોઈ સ્પષ્ટતા ન હોય તો તમે કીધું હું ટોલ્ડ ટોલ્ડ અથવા આસ્ક મૂકો ત્યાર પછી જે થર્ડ સેન્ટેન્સ છે ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ટીચર વિદ્યાર્થીઓને કહે છે તમારો ટાઈમ છે તે વેડફોની બરબાદ કરશો નહીં શરૂઆત કરશું સ્પીકર થી ધ ટીચર ત્યાર પછી સેકન્ડ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ જે લઈએ છીએ ત્યાં પણ આર થી બાકીના ભાવાર્થ ઉપર થી કરવાનું છે કે તમારો ટાઈમ બગાડશો નહીં વિદ્યાર્થીઓને વિનંતી નથી કરતા કે એનો હુકમ નથી આપતા પણ એને શું આપે છે એક સલાહ આપે છે કે તમારો સમય છે વેડફશો નહીં એડવાઇઝ
तो हम आज इसको ना से एडवाइस ये हूँ आज ये सब तो बोलूँ जो एडवाइस ऑर्डर एक कोष्ठक में मेरे रिसेंटेंस और जो मटेरियल छे इमोटेड स्पीच में काट जो तो कोष्ठक आप ले लो बोल छे बरोबर मुझे कहीं थी ना आपको तो टीचर एडवाइस कौन है क्योंकि ही स्टूडेंट्स फर्स्ट के क्लियर अबे जो वाक्य क्या हुई तो टू के नॉट टू तुम्हारा क्या प्रमाण है नॉट टू सुकाम नॉट टू कारण के लिए नकार छे बरबर डॉट छे बात था से वेस्ट योर टाइम टीचर योर प्लेस हम योर व्यक्ति थे स्टूडेंट्स छे समय वाले टीचर छे विद्यार्थियों ने कहे छे कि तुम्हारा समय वर्षो नहीं तो योर टाइम तो तुम्हारा टाइम तो छे नहीं बरोबर स्टूडेंट्स तो दादा के भी ये होता है पवन बरोबर स्टूडेंट्स हूं हो त्रीजो व्यक्ति बात करे तो तेवनो समय वर्षो नहीं तेव टीचर तेने किंतु तो भी તો યોર ટાઈમ એ કોની વાત થાય છે કે તેઓના સમયની વાત કરે છે ટીચર છે હું ત્રીજો પુરુષ છું તો ટીચર છે વિદ્યાર્થીને કહે છે તેઓ છે સમયે ભેટ છે નહીં તેઓનો વાત થાય છે મારો વાત થતી નથી ત્રીજો એમ જ વાત કરે બહુવચન છે ને એટલે તેઓ કહે તો ત્રીજો પુરુષ બહુવચનમાં આપણે શું આવે ધે ભાઈ ધેનું મૂકવાનું યોર ટાઈમ અને સંબંધિત વ્યક્તિ શું કોનું ધે મૂકવાનું वेस्ट देर ऐसे सेंटेंस छे हम पे खाए छे लास्ट सेंटेंस छे ते जो रोहन सेड टू हिज फ्रेंड गिव मी माय बुक तो आ सेंटेंस में तुम्हें विचार वार में शू आवे छे हूं बुक तो न दियो खाली लखो जो रोहन बरोबर आज के हूं छोड़ी दियो भाव स्पष्ट नहीं था तो स्पष्ट न होता है तो अगर तुम ध्यान दो रोल की तो टोल अथवा आस हुए हैं सुन को तो आस टोल अथवा आस वाक्य ध्यान जी अकार जी अर्थ में सुन सुन सेव जो टू क्रिया पर तुम बोल एनों आपने कारण में कर तो मत कर गए कर जो रुक चें क्योंकि मी ऐसे को बोलना खास रोहन व्यक्ति की बात थाय छे रोहन हिम आवे इस क्यारे मुकु तेनी वस्तु की बात थाय तेनी बात थाय तो कर्म विभक्ति हिम तेनी वस्तु की बात थाय तो हिस पण गल मा तो बे मा सु आवे हरज बे मा सु आवे हरज आवे तो सु आवशे रोहन चलान की रुचि हिम माय वस्तु की बात है वस्तु था इस तो विद्यार्थी मित्रों आज के इंग्रेडिएंट सेंटेंसेस फिर शो अपने सर्वनाम फिर फर्क को करता था इतना कार्य में फिर फर्क था से नहीं पाते टू इंटरव्यू वर्ड विद्यार्थी मित्रों एक बात याद रख जो आज ये थोड़ा थोड़ा अपने सेंटेंस करें कि ये मारने कया सेंटेंस में कया फेर था है जो आरवी छे विधान में आरवी सुमुक्ता टोल मुक्त एना बस इंट्रोगेटिव है तो आस मुक्वा में अब इंपरेटिव सेंटेंसेस है वो तो एना भावार प्रमाण मुक्वा में ना यार बची कंजक्शन विधान वक्त में सुमुक्त ध्यात मुक्त बरोबर इंट्रोगेटिव सेंटेंस में सुमुक्ता
तो कि हेल्पिंग वर्ब हो एमी सर ने वाज वेयर अ हेल्पिंग वर्ब सो तो इफ द वेदर डबल क्वेश्चन हो तो टेक चेन ऑफ कंजंक्शन व्हाट वेयर व्हाट वे रेडी ત્યાર પછી ઇમ્પ્લિટિવ સેન્ટેન્સીસ માં આર વી પછી કન્જંક્શન શું મૂકે છે ટુ અથવા મોર ટુ વિદ્યાર્થી મિત્રો આ જ છે યાદ રાખવાની જે ટ્રિક કહો સેલેબસ એન્ડ સિમ્પલ જે રિપોર્ટેડ સ્પીચ આપણે ભણીએ છીએ ખાલી એકવાર આપણે મેમરાઇઝ કરી લઈએ રિમાઇન્ડ કરી લઈએ નિયમો શું હતા ચાર પાંચ વર્ષથી ભણીએ છીએ એટલે રિમાઇન્ડ કરી લઈએ બિંદાસ છે મેસેજ કરી દો અમુક ફ્રી થાય એટલે તમને સામે આન્સર આપીશ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આજે આટલું જ હવે હું તમને થોડી એક્સરસાઇઝ આપું છું જે તમારે છે મારી રીતે કરીને મને વોટ્સઅપ કરવાની વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ આપી છે ઇમ્પ્લિમેન્ટ સેન્ટેન્સીસ સ્ક્રીનશોટ પાડી દેજો Check it and put it in my bag. Number four, she even said to the servant, get out of the room. Number five, doctor said to the children, don't shout here. Number six, Jen said to Gia, don't go alone to this house. Number seven, Akash said to Alpes, kindly. Help this blind man. આપણે એક્સરસાઇઝ છે તમારે મને WhatsApp કરવાની રહેશે કાઈ પણ તકલીફ હોય તો મને મેસેજ કરો અને જે મેં તમને ટ્રિક આપેલી તે બધું યાદ રાખો કે કયા કયા સેન્ટેન્સમાં શું આવી હોય છે અને શું કન્જંક્શન હોય છે બાકી ફેરફાર તો જે થતા તે જ થાય છે તે પણ સમજાવી યાદ